આપને બતાવવા જઈ રહ્યા છીએ અમદાવાદના રોડ રસ્તા, જેની બિસ્માર હાલત જોઈને આપણે લાગશે કે આવા કે કઈ રોડ કોઈ મોટા શહેરના હોય ખરા, પરંતુ આવી સ્થિતિમાં રોડ રસ્તા છે મેમનગરથી વાડીનાથ અને એઈસીને ચાર રસ્તાને જોડતો એક બાજુનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. છેલ્લા કેટલાય સમયથી આ રોડ એએમસી દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે કોર્પોરેશન ફક્ત જાહેરાતના બોર્ડ મારીને સંતોષ માની રહ્યું છે. ઊંડા ખોદાણના પગલે વરસાદની ઋતુમાં રસ્તો બેસવાની સંભાવનાની જાહેર નોટિસ લગાવવામાં આવી છે, પણ રસ્તાના ખોદકામ અને મરામત અંગેના નિર્દેશોનું પાલન નહીં થયું હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. અમદાવાદમાં વરસાદ તો પડ્યો, પરંતુ વરસાદ પડવાની સાથે સાથે જે શહેરની સમસ્યાઓ છે તે પણ સામે આવી. ઘણા લાંબા સમયથી જે કામો ચાલી રહ્યા હતા તે કામો પૂર્ણ થયા કે ન થયાનો પ્રશ્ન જ્યારે ઊભો છે, તેવા સંજોગોની અંદર અમદાવાદના મેમનગર વિસ્તારની અંદર વાળીનાથ ચોકથી એઈસી સર્કલ સુધી જવાનો જે રસ્તો છે, જ્યાં ઓવરબ્રિજની બાજુનો જે સર્વિસ રોડ છે તે આખો રસ્તો જે છે તે હાલ અત્યારે બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ઘણા લાંબા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં છે, ત્યારે વરસાદ પડતાની સાથે જ રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો હોય તે પ્રકારની વાત હાલ સામે આવી છે. જાહેર ચેતવણી અહીંયા મૂકવામાં આવી છે કે આ રોડ ઉપર તાજેતરમાં જ ઊંડું ખોદાણ થયેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની એટલે કે રસ્તો બેસવાની સંભાવના છે, તેવા સંજોગોમાં રાહદારીઓએ સાવચેતી રાખીને અવર જવર કરવી. ફોર વ્હીલર ચાલક કે ટુ વ્હીલર ચાલક માટે તો રસ્તા બંધ છે, પરંતુ હાલ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જાહેર ચેતવણી અહીંયાથી અવર જવર કરનારા જે રાહદારીઓ છે તેમના માટે પણ લગાવી છે. આનો સીધો અર્થ એ થાય છે કે ચોમાસાની ઋતુ બેસે તે પહેલાં જ જે કામ પૂર્ણ થવા જોઈએ તે પૂર્ણ થયા નથી, અને તેવા સંજોગોની અંદર વરસાદ પડેથી ફરીથી એક વખત અમદાવાદવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. કમલેશ પટેલ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ.